દુનિયામાં લગભગ મોટા ભાગના લોકો પોતાના જીવનકાળ દરમિયાન કમસે કમ એક વખત ઊંઘમાં વાત કરે જ છે જેને સ્લીપ ટોકિંગ કહેવામાં આવે છે ઊંઘમાં વાત કરવી એ કોઈ બીમારી નથી પરંતુ માણસની ઊંઘવાની પરિસ્થિતિ પ્રમાણે આવું થતું હોય છે એટલે કે દરેક માણસ જુદી જુદી રીતે વાત કરે છે ઊંઘમાં વાત કરવી અથવા તો નસકોરાના પ્રોબ્લેમને હિપનાગોગિક જક્સ કહેવામાં આવે છે ઘણી વખત આ પ્રક્રિયા ડરામણી હોય છે પરંતુ હકીકતમાં ડરવાની કોઈ જરૂર નથી ઊંઘમાં વાત કરનારાઓથી સૌથી વધુ તકલીફ એ લોકોને થાય છે કે જેઓ બેડ શેર કરે છે અથવા તો રૂમ શેર કરે છે ઊંઘમાં જો કોઈ વ્યક્તિ એક શબ્દ અથવા તો પૂરું વાક્ય બોલે છે તો તેને સાયન્ટિફિક ભાષામાં સોમની લોકવી કહેવામાં આવે છે ઊંઘમાં કેટલાક લોકો ચીસો પાડે છે તો કેટલાક લોકો તેના પ્રિય વ્યક્તિનું નામ લેતા હોય છે અથવા તો કેટલાક લોકો હસે છે સામાન્ય રીતે બાળકોમાં આ પ્રકારની ઘટના વધુ જોવા મળે છે પરંતુ ઘણા લોકો વધુ વખત આવું કરતા હોય છે આ ઘટના વર્ષમાં એકથી બે વખત થતી હોય છે ઊંઘમાં વાત કરવાના કારણો જણાવીએ તો પૂરતી ઊંઘ ન થવી કોઈ વસ્તુની વધુ ઈચ્છા કે જે પૂરી ના થઈ હોય અથવા તો કોઈની કમી મહેસૂસ થવી જે તમામ પરિબળો ઊંઘમાં વાત કરવાના છે કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઊંઘમાં લોકોની વાત નીકળે છે તે ઘણી વખત સાચી હોય છે જેના દ્વારા કેટલાક રહસ્યો પણ જાણવા મળે છે લોકો ઊંઘમાં ત્યારે વાત કરે છે જ્યારે નોન રેપિડ આઈ મૂવમેન્ટ્સની સ્થિતિ બને છે રેપિડ આઈ મૂવમેન્ટની સ્થિતિમાં લોકો ઊંઘમાં વાત નથી કરતા આવાજ જ માહિતીસભર અને રસપ્રદ વીડિયો જોવા માટે જોડાયેલા રહો Z24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે